बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर उत्तम एवा भक्त प्रहलाद नु आख्यान लगता छेल्ले स्वामी आख्यान नो उपसंहार આપણા સર્વ મુમુક્ષુઓને સારો ઉપદેશ સ્વામી આપી રહ્યા છે. સ્વામીએ પ્રહલાદજીના વખાણ કર્યા કડવા બારની અંદર અને કીધું કે આ જગતની અંદર ઘણા બધા ભગવાનના ભક્ત કહેવાય છે. સ્વામીએ આપણને પણ એક મીઠી વાલભરી ટકોર કરી કે તમે બધાએ પણ ભગવાનના ભક્તો કહેવાઓ છો, પણ ખરેખર સાચા ભક્ત થવા માટે મંડી પડો. કારણ કે શુદ્ધ ભગવાનના ભક્ત સ્વામી કે બધા હોતા નથી. ભક્તિને શુદ્ધતાથી જો કરશો તો સાચા ભક્ત થશો, સ્વામી એમ આપણને કહે છે. સ્વામી કહે છે આ જગતની અંદર ભક્ત બહુ પ્રકારના છે. ભગવાનના ભક્તો છે દામ વામ ખાન પાનના છે એવા આપણે નથી થવું. આપણે કેવળ ભગવાન મેળવવા માટે ભગવાનના ભક્ત થવું છે. આપણે કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનના ભક્ત થવું છે. ભગવાનનો ભક્ત સેવક ઘનશ્યામનો થઈ અને સંસારના સુખને ઈચ્છે છે. સ્વામી કે લક્ષણ ભગતના નથી, એ લક્ષણ તો ચોરના છે. ચોર જેમ ચોરી કરવા માટે આવ્યો હોય એવી રીતે ભગતનો તીલું લગાડીને ભગતના લક્ષણ લખીને ભગતના લક્ષણ બીજાને બતાવીને કરવા તો આવ્યો છે કામ ભગવાન પાસે બીજું. આવી રીતનું સ્વામી શુદ્ધ ભક્ત અને અશુદ્ધ ભક્ત બે વચ્ચેની વ્યક્તિ કરી આપણને ચોખ્ખો માર્ગ બતાવે છે. આગળ સ્વામી કડવા બાર પછીનું જે પદ 3 છે એની અંદર લખે છે ભક્ત સાચા ભગવાનના જા જા જળતા નથી ભક્ત સાચા ભગવાનના જા જા જળતા નથી લક્ષણ જોઈ લેવા લખી રે સુ કહીએ ગનુ કથી લક્ષણ જોઈ લેવા લખી રે સુ કહીએ ગનુ કથી ભક્ત સાચા ભગવાનના જા જા જળતા નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભક્ત સાચા ભગવાનના જા જા જળતા નથી.
ભક્તોના ઢગલા આપણે તો જોઈએ છે, ભગવાનના ભક્તોના ઢગલા છે, પરંતુ સ્વામીના દ્રષ્ટિકોણથી જેવા ભગતને સ્વામી ગોતતા હશે. સ્વામી આજથી આ 200 વર્ષ પહેલાં લખેલો ગ્રંથ છે. તેદી સ્વામી કહે છે ભક્ત ઝાઝા જડતા નથી. એ દિવસે ભગવાનના ભગત સાચા, શબ્દ બહુ સરસ વાપર્યો, ભક્ત સાચા ભગવાનના ઝાઝા જડતા નથી. મેઇન પાર્ટ છે સાચા, જે શબ્દનું વજન છે સાચા ઉપર છે. કારણ કે ભક્તપણાની સત્યતા આપણા જીવનમાં ચરિતાર્થ થવી એના માટેની જ બહુ મોટી મહેનત છે. ભક્તિ તો પછી થાય, પહેલાં સાચા ભક્ત થઈએ પછી ભક્તિ થાય. જ્યાં સુધી સાચું ભક્તપણું નથી મળ્યું ત્યાં સુધી સાચી શુદ્ધ ભક્તિ થવાની નથી, શુદ્ધ ભક્તિ થવાની નથી, તેનું ફળ પણ જોઈએ એવું મળવાનું નથી. કારણ કે જ્યાં સુધી સાચો થઈને મંડે નહીં ત્યાં સુધી એને ભગવાનની અનુભૂતિ પણ ન થાય, સાચો થઈને મંડે નહીં ત્યાં સુધી ભગવાનનો રાજીપો પણ ન થાય. માટે સ્વામી કહે છે કે સાચા ભગવાનના ભગતના ઢગલાઓ નથી હોતા, એના લક્ષણ જોઈ લેવા લખી શું કહીએ કથી. સ્વામી કે કેટલુંક મારે કહેવું, એ સાચો ભક્ત હોય ને એ તો હાવ નિર્મળ ને હાવ નિરાલો હોય. સાચો ભક્ત હોય ને એને રાગ શું, દ્વેષ શું, માન શું, અપમાન શું, સ્તુતિ શું, નિંદા શું, સુખ શું, દુઃખ શું, એની કોઈ પ્રકારની વ્યાખ્યાની એને ખબર જ ના હોય. એને તેટલી જ ખબર હોય કે મારું જીવન મારા મહારાજની ઈચ્છાથી ચાલી રહ્યું છે, મારા શ્વાસ મારા મહારાજની ઈચ્છાથી ચાલી રહ્યા છે, મારા જીવનના તમામ ટર્નિંગ પોઈન્ટ મારા મહારાજની ઈચ્છાથી આવી રહ્યા છે. જેની ઈચ્છા વિના પાંદડું હલતું નથી એવા પરમાત્માનો હું ભગત છું, એવા મોટા જે મહારાજ છે, જેને અનંત ઈશ્વરો હાથ જોડીને ઊભા છે, એવા મોટા જે મહારાજ એના ધાર્યામાં મારે રહેવાનું છે. જેના ધાર્યામાં મારે રહેવાનું છે તો એની જે ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. મહારાજે અંતેના 13મા વચનામૃતમાં કીધું, જ્યારે આપણે આપણું તન મન અને ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. એની ઈચ્છા અને આપણું પ્રારબ્ધ એ જુદું છે જ નહીં. એવું નથી કે ભગવાનની ઈચ્છા જુદી છે અને આપણું પ્રારબ્ધ જુદું છે. ભગવાનનો જે સાચો ભક્ત છે, જે સાચો થઈને ભગવાનની ભક્તિ કરે છે, એનું પ્રારબ્ધ એટલે ભગવાનની ઈચ્છા. એ એમ ના કે મારું નસીબ આવું છે, એવું કોઈ દી બોલે નહીં. એ એટલું જ કે મહારાજની ઈચ્છા પ્રમાણે જ મારા જીવનનું બધું જ થઈ રહ્યું છે, એનો બધાનો સ્વીકાર કરવો એ જ મારી પરમ ફરજ છે, અને એને સ્વીકારી લે છે. આ સાચો ભક્ત છે. આપણે આપણી અંદરથી જેટલી અસત્યતા પડેલી હોય, જેટલા આપણે કાચા છીએ, એ વાતને ઓળખીને પાકા થવાનો પ્રયત્ન કરીએ. આપણા પ્રારબ્ધને આપણે મહારાજની ઈચ્છા બનાવીએ. કોઈ કે તમારું નસીબ કેવું, મારું નસીબ મારા મહારાજની ઈચ્છા. તમારા પ્રારબ્ધની અંદર શું છે? મારા પ્રારબ્ધમાં મારા મહારાજની ઈચ્છા છે. તમને તમારું ભવિષ્ય કેવું દેખાય છે? મારા મહારાજની ઈચ્છા એ જ મારું ભવિષ્ય છે. તમારો વર્તમાનકાળ કેવો જઈ રહ્યો છે? મારા મહારાજની ઈચ્છામાં બહુ સુખ્યો છું. આટલું દુઃખ પડે છે તોય સુખ્યા છો? તોય સુખ્યા છીએ. આ સાચા ભક્તોને આવા ઉદ્ગારો અંદરથી હોય. આટલી નિંદા થાય છે તોય આનંદમાં છો? તોય આનંદમાં છું, કારણ કે મહારાજની ઈચ્છાથી થાય છે. આટલો બધો અપયશ મળે છે તોય તમને મજા છે? તોય મજા છે, કારણ કે મહારાજ જ કરે છે. દર્દીને ક્યારે કેવી દવા દેવી એ ડૉક્ટરને ખબર હોય. મારા મહારાજ મને શું દવા આપવા માગતા હશે એની મને શું ખબર હોય? દર્દીને ના ખબર હોય કે ડૉક્ટર કયા એંગલથી દવા આપે છે. પ્રોબ્લેમ થયો હોય માથામાં, ગોળી ગરવાની મોઢાથી, ગોળી જાય પેટમાં અને પ્રોબ્લેમ સોલ્વ થાય માથા ઉપર. પ્રોબ્લેમ થયો હોય પગમાં, ગોળી ગળવાની મોઢાથી પેટ સુધી અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પગનો, તે ડૉક્ટરને ખબર પડે, દર્દીને ના ખબર પડે. દર્દીને તો વિશ્વાસ રાખીને દવા લઈ લેવી, કડવી હોય, ક્યારેક તુરી હોય,
ક્યારેક ગળી હોય, જેવી હોય એવી, પણ મને સાજો કરવા માટે આપે છે. આવું જે વિચારે છે ભગવાનનો સાચો ભક્ત છે. સ્વામી કે ઝાઝા જડતા નથી, ઢગલા બંધ સાચા નથી જડતા. સાચાના માર્ગે ચાલેલા ઢગલા બંધ હોય કે મારે સાચા ભક્ત થાવું છે એનો અર્થ એ નથી. તો શું બધાય ભગત નથી પછી? સાચા જેટલા આમ એકદમ જેવા સ્વામીની દ્રષ્ટિકોણમાં જેવા છે એવા ભગત ના હોય તો બીજાને ભગત કહેવા જ નહીં? સ્વામીનો એવો અભિપ્રાય નથી, બાકી બધા ભગત જ છે. જો એવું હોત તો સ્વામી એમ ના કે સેવક થઈ ઘનશ્યામના ઈચ્છવા સુખ સંસારના. સેવક ઘનશ્યામના છે જ, પણ આપણે સાચાના માર્ગે ચાલેલા છીએ. સાચા જ્યારે થઈ જઈએ ત્યારે સ્વામીની નજરમાં આવી જઈએ, ત્યારે મહારાજની નજરમાં આવી જઈએ. પ્રાતિ દયાળુ દિલના પડે કષ્ટ ન કાય, અતિ દયાળુ દિલના પડે કષ્ટ ન કાય, પ્રાણ ધારીને પીડે નહીં રે પર પીડે પીડાય, પ્રાણ ધારીને પીડે નહીં રે પર પીડે પીડાય, ભક્ત સાચા ભગવાનના જા જા જડતા નથી. અતિ દયાળુ દિલના ભગવાનના ભક્તનું બહુ મોટું લક્ષણ છે દયા. જેના હૃદયમાં દયા નથી ને એ ભગવાનનો ભગત જ નથી. જેના હૃદયની અંદર નિષ્ઠુરતા છે ને એ તો સમાજની અંદર સજ્જન કહેવાને પણ લાયક નથી. ચાહે કોઈ પણ જગ્યાએ હોય, દેવતાની પદવી પર બેઠેલો પણ કેમ ન હોય, મોટા મોટા સત્તાઓની પદો ઉપર બેઠેલો વ્યક્તિ પણ કેમ ન હોય, ગમે તેવો દુનિયાની અંદર ગમે એટલી શ્રેષ્ઠતાને પામેલો વ્યક્તિ હોય, આધ્યાત્મિક માર્ગની અંદર સત્સંગ સમુદાયની અંદર જે કોઈ સંપ્રદાય હોય એની અંદર કદાચ બહુ કોઈ મોટો વ્યક્તિ ગણાતો હોય, પણ જો દયા નથી તો એ ભગવાનનો ભક્ત નથી. ભગવાનના ભક્તનું હૃદય દયાથી ભરપૂર જોઈએ. ભગવાનના ભક્તનું હૃદય માખણ જેવું કોમળ જોઈએ. ભગવાનના ભક્ત છે એનો સ્વભાવ અતિ પોચો જોઈએ. ભગવાનનો ભગત થયો એનું સીધું લક્ષણ જ એ છે. એ કુહાડો ના હોય, ભગવાનનો ભગત કુહાડો ના હોય, કુહાડાને કોઈ ઉપર દયા ના હોય. ભગવાનનો ભક્ત તો બીજાને આધારરૂપ થતો હોય. ભગવાનનો ભક્ત તો બીજા માટે એના બીજાના પગ પોતા ઉપર પડે ને બીજા માટે ફૂલની પથારી બનવાવાળો હોય. ભગવાનનો ભક્ત બીજાને પૂરક થવાવાળો હોય. ભગવાનનો ભક્ત ક્યારેય હરીફ નથી હોતો. ભગવાનનો ભક્ત હંમેશા પૂરક હોય છે. જે હરીફ છે એ ભગવાનનો ભક્ત નથી. કારણ કે બધી જ જગ્યાએ જેને દયા રાખવી છે ને, જેના હૃદયમાં જેને દયાને સતત પ્રકાશિત રાખવી છે. દયા તો આપણે ભગવાનના ભક્તો છીએ, દરેકની અંદર ઓછા વધતા પ્રમાણમાં ભગવાનની કૃપાથી, મોટાની કૃપાથી એ સદગુણ આપણને દીધેલો હોય, પરંતુ એ સદગુણને આપણે વધારવો હોય અથવા તો એ સદગુણને આપણે ટકાવી રાખવો છે. કારણ કે અતિ દયાળુ મહારાજ કે અમારી પ્રકૃતિ અતિ દયાળુ છે. મધ્યનું 28મું વચનામૃત મહારાજ કે જ્યારે મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ રામચંદ્રજી સીતાજી જો જરાક વાંકમાં આવ્યા તો તરત એને કાઢી મૂક્યા. મુક્તાનંદ સ્વામી એવું બોલ્યા કે એવી પ્રકૃતિ તો રામાનંદ સ્વામીની હતી. આવું સ્વામી બોલ્યા અને ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા, ગુરુ એવા ચેલા એમ તો કહેવાય ને, આજે રામાનંદ સ્વામીને સદગુરુ તરીકે ધાર્યા અને એક સહજાનંદ સ્વામી મનુષ્ય આકૃતિ એક લીલા કરે છે, તો શ્રીજી મહારાજને લીલા એ પ્રકારની જ હોય ને કે જે રામાનંદ સ્વામીનો જે સ્વભાવ, રામાનંદ સ્વામીની જે રુચિ, રામાનંદ સ્વામીનું જે જીવન, એવું જ શ્રીજી મહારાજનું હોય એક મનુષ્ય લીલા તરીકે.
પ્રકૃતિ રામાનંદ સ્વામીની જેમ હોય એમ જ ગ્રહણ કરેલી હોય મનુષ્ય લીલા તરીકે, એ તો પરમાત્મા છે. છતાં પણ શ્રીજી મહારાજે જ્યારે મુક્તાનંદ સ્વામીએ સ્ટેટમેન્ટ આપ્યું કે એવી પ્રકૃતિ તો રામાનંદ સ્વામીની હતી, ત્યારે શ્રીજી મહારાજ કે અમારી પ્રકૃતિ એવી નથી, અમારી પ્રકૃતિ તો અતિશય દયાળુ છે, અમારે તો ભગવાનના ભક્તો ઉપર દયા વર્તે છે, દયા. અને છે ને દયા આપણી ઉપર કોઈ કરે ને તો એ આપણને બહુ આનંદ થાય છે. દયાની અંદર બહુ સુખ રહેલું છે. દયા કરતા પણ શીખવું જોઈએ અને કોઈની દયાને અનુભવતા પણ શીખવું જોઈએ. દયા આપણી ઉપર મહારાજ અને મોટા પુરુષો કરે છે, એ દયાને અનુભવતા શીખવું જોઈએ કે એની મારી પર દયા છે કે મને જાળવી રાખે છે, જાળવી રાખે છે, મારા અનેક સ્વભાવોને સહન કરીને પણ મને જાળવી રાખે છે, એની દયાને અનુભવતા શીખવું જોઈએ. અને ક્યારેક આપણે કોઈક જગ્યાએ થોડી દયા મૂકવાની થઈ તો ત્યાં આગળ દયાનો આપણે દયાના દાતા થઈએ, દયા આપવાવાળા થઈ શકવા જોઈએ. દયાની અંદર પરમ શાંતિ છે. જે પરિવારોમાં એકાબીજા પ્રત્યે દયા હશે, જે સત્સંગ સમુદાય એકાબીજા પ્રત્યે દયા હશે, દયાનો અર્થ થાય છે જતું કરવું, ભૂલી જવું, છોડી દેવું, સમાઈ જવું, પૂરક થવું, કોઈની માટે ઘસાઈ જવું, આપણે આપણા કોઈ પ્રકારના સ્વાર્થ વિના નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે જે સેવા થાય એ કરી છૂટવું, આપણાથી જેટલું બને બીજાનું સારું એટલું કરવા માટેના પ્રયત્નમાં રહેવું, કોઈ દિવસ કોઈ મારું કાંઈ બગાડી નાખશે એવા સંકલ્પમાં કોઈ દી જીવવું નહીં, આ બધા દયાના લક્ષ, દયા તો જ પ્રગટ રહે. જો આપણને એવું થશે કે આ વ્યક્તિ મારું બગાડી નાખશે એટલે દયા નહીં રહે, આપણને જો એવું થશે કે આ જગ્યાએ મારો આવી રીતે આટલું આમ થશે અને મને નુકસાન થશે એટલે દયા નહીં રહે, દયા તો જ રહેશે. દયાને જીવંત રાખવી પડે છે વિચારો દ્વારા. દયા તો આપણે બધાય ભગવાનના માર્ગે ચાલેલા ભગવાનના ભક્તો છીએ, આપણા હૃદયમાં ઓછા હોતા પ્રમાણમાં હોય જ, નિષ્ઠુર હોય એ ભગવાન બચી જ ના શકે. પરંતુ એ દયાને જે જીવંત રાખવી, એ દયાનો જે સ્રોત છે એનો સતત વધારો કરવો, એના માટેના પ્રયત્નની અંદર રહેવું પડે. આપણી જીવમાં જો દયા ના હોય ને તો ઘણી વખત આપણે ભગવાનના ભગત હોઈએ તોય, કહેવાતા હોઈએ ભગત પણ ખરેખર શ્રીજી મહારાજ આપણને સ્વીકારે નહીં. માટે અતિ દયાળુ દિલના જે ભગવાનના એવા ભક્તો છે, જે ભગવાનમાં મસ્ત છે, અતિ દયાળુ. આજ પૂજ્યપાદ ગુરુજીની પ્રકૃતિ તમે જુઓ, અતિ દયાળુ, અતિ દયાળુ. બાજુમાં તમે હો તો તમે ધ્રુજી જાઓ, હું ધ્રુજી જઉં, કે આટલી બધી દયા હોય, એટલી બધી દયા હોય. એના જીવનમાં બનતા પ્રસંગોનું સર્વાણી જો કાઢવામાં આવે અને એમના દ્વારા જે દયા કરવામાં આવી હોય એને વાંચવામાં આવે તો નિષ્ઠુર વ્યક્તિ સિવાયનો કોઈ પણ વ્યક્તિ આર્ત ભાવે રડી પડે. મોટાના જીવન એવા જ હોય છે. મોટાના જીવન છે, હું અને તમે શાસ્ત્રોની વાતોને વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એની ઉપર થોડા ઘણા આપણા વિચારો રજૂ કરીએ છીએ. ભગવાનને મોટાની કૃપાથી જ્યારે ભગવાન અને મોટા પુરુષો આ પૃથ્વી પર જ્યારે મનુષ્ય આકાર ધારણ કરે છે ને ત્યારે એનું જીવન એ જ શાસ્ત્રના શબ્દ છે. એના જીવન દ્વારા એનું જીવન એ જ સ્વયં શાસ્ત્ર બની જાય છે. અહીંયા આગળ જે કડી લખાઈ, અતિ દયાળુ દિલના પડે કષ્ટ ન કાય, આ કડીને આપણે વાંચીએ છીએ, સમજવા પ્રયત્ન કરીએ છીએ, જ્યારે મોટાના જીવનની અંદર એવા મોટા ભગવાનના સંતો ભક્તોના જીવનમાં આ કડી ચરિતાર્થ હોય. આપણે અક્ષરોમાં વાંચીએ છીએ એને અનુભવમાં વાંચેલી હોય, આપણે અક્ષરો ઉપર વાતો કરીએ છીએ એને અનુભવથી વાત કરેલી હોય, આટલો ફેર છે. આપણે અક્ષરો દ્વારા સાંભળીએ છીએ એ તો અનુભવથી સાંભળતા હોય. અતિ દયાળુ દિલના પડે કષ્ટ ન કાય, કાય એટલે કાયર ના થાય, ગમે એટલું કષ્ટ આવી પડે પણ કાયર ના થાય, હિંમત રહિત ના થાય ભગવાનનો ભક્ત એવો હોય. કારણ કે દયા રાખવાની અંદર કષ્ટ જ આવે, થોડો ફૂફાડો રાખો તો પછી કષ્ટ ઓછું આવે, પણ દયા રાખવામાં શું થાય, કષ્ટ જ આવે. દયા રાખો એટલે બધાને ખબર પડે આ પોચું છે, પોચું જોવે ને બધા આંગળી ખૂંતાડે,
એટલે દયા જોઈ એટલે જે આવ્યો જે આવ્યો જે આવ્યો ટીપતો જાય થોડું થોડું, પણ દયા છે ને જેમ ઓલાને ટીપવાની ટેવ. સંતોને મહારાજે કીધું, સંતો તમને વૈરાગ્યો આટલા મારે છે, તમે તો બધા સમર્થ છો, ભલે આપણે કોઈને ડંખ ન મારવો, ફૂફાડો તો મારો. ઘનાય કે ઘનાની એવી સમજણ, આપણે બધા ભગવાનના ભગત હોઈએ ને બહુ ડાયા કહેવાય અને બહુ સમજવું કહેવાય ઘણી વખત, પણ આપણા માઇન્ડમાં ઘણાક ડેટા એવા ઊંધા ફીટ હોય કે ના થોડો ફૂફાડો તો રાખવો જ જોઈએ, નહીં તો છે ને પછી આમ થાય. એ આપણી માન્યતા છે, એ આપણી ફિલોસોફી છે, એ આપણા વિચારો છે, શાસ્ત્રોના નથી. શાસ્ત્ર તો એમ જ કહે છે તમે ફૂફાડા રહિત રહો. શ્રીજી મહારાજ કહે છે તમારે ફૂફાડાની જરૂર નથી, તમારે મને ભેગો રાખવો છે ને. તો યાદ રાખજો, જો તમે ક્યાંક ફૂફાડો મારવા ગયા ને તો તમારા ફૂફાડામાં હું ઉડી જઈશ, પણ જો તમે ફૂફાડો નહીં રાખો તો હું અખંડ તમારી ભેગો રહીશ. ફૂફાડા કોને મારવાના હોય? જેને ભય હોય એ ફૂફાડા મારે, જેને ભય જ નથી એ ફૂફાડો શા માટે મારે? જેને મારું કશું બગડવાનું નથી ને બગડ્યું નથી ને, બગડ્યું તો આ જગતમાં, સુધર્યું તો શું, સુધરી ગયું. ગુણાતીતાનંદ સ્વામી કે આ જગતમાં સુધરેલું છે બધું, બગડેલું જ છે. કદાચ મારું કાંઈ સુધરે કે તમારું કાંઈ સુધરે એનો ગ્રાફ કાઢવામાં આવે તો બગડેલું જ છે. આ જગત જ નાશવંત છે, એમાં સુધરી સુધરીને શું સુધરી જવાનું આપણું, અને બગડી બગડીને શું બગડી જવાનું. એટલું નથી સુધરી જાય એવું આપણું, એટલું બધું નથી બગડી જાય એવું. કારણ કે આપણે જે છીએ એનો જે સુધરવાનું છે એ માર્ગ જુદો છે, એનું જે બગડવાનું છે એ માર્ગ જુદો છે. આ લોકની કોઈ સત્તા આપણા હાથમાંથી જતી રહી તો આપણું બગડી ગયું, આ લોકની સંપત્તિ જતી રહી તો આપણું બગડી ગયું, આ લોકની કોઈ આપણને માન સન્માન પ્રતિભા જતી રહી શું બગડી ગયું, આ લોકમાં શું સ્તુતિની જગ્યાએ નિંદા થઈ ગઈ તો શું બગડી ગયું, આ લોકમાં યશની જગ્યાએ અપયશ મળી ગયો તો શું બગડી ગયું, કોઈ કાર્ય કરવા માટે આપણે પ્રારંભ કર્યો અને સફળતાની જગ્યાએ નિષ્ફળતા મળી ગઈ તો શું બગડી ગયું, આપણું બગડી ગયું, આપણું કાંઈ નથી બગડ્યું. અને માની લો કે આ લોકની અંદર આપણને ગ્રીનીસ બુકમાં નામ લખાવે એવા આપણા નામ લખાવા લાગ્યા અને બહુ મોટું મોટું આપણને બધું થવા લાગ્યું ને બહુ સંપત્તિ ને બહુ થવા લાગ્યું તો શું આપણું સુધરી ગયું? એ સુધરવાથી આપણું કાંઈ સુધર્યું નથી, ઓલું બગડવાથી આપણું કાંઈ બગડ્યું નથી. આપણે તો ભગવાન અને મોટાના ચરણારવિંદમાં દાસ ભાવે મુક્ત ભાવને કેળવવાના પ્રયત્નના રસ્તે જે ચાલ્યા છીએ એ રસ્તે કોઈ વિઘન ના આવે, અનાદિ મુક્ત થવાના માર્ગે ચાલ્યા છીએ એમાં કોઈ વિઘન ના આવે. ભગવાનનો ભજન મહારાજે વરતાલના વચનાવૃતમાં એમ કીધું, વરતાલનું 16મું વચનાવૃત એમાં મહારાજ એમ કહે છે, એક ભગવાનના ભક્તનો સંગ અને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન, આ બે જ અમારા રહસ્ય અને અભિપ્રાય છે. શ્રીજી મહારાજ કહે છે અમારું રહસ્ય કહો, અમારો અભિપ્રાય કહો, બે જ વસ્તુ, એક ભજન અને બીજો ભગવાનના ભક્તનો સંગ, અને આ બેયનું કારણ છે મુક્ત ભાવને કેળવવા માટે. તો એ બે માં, એ બેનો આપણને ભગવાનના ભક્તનો સંગ હોય, આપણી પાસે ભજન હોય, અને અનાદિ મુક્ત થવા તરફનો આપણો માર્ગ કપાતો હોય, ચાહે આ દુનિયાનું બધું ટળો કે બધું મળો, એની હારે કાંઈ સફળતા નથી, નિષ્ફળતા નથી, નથી ફાયદો, નથી નુકસાન, નથી લૂંટાયું, નથી કાંઈ મળ્યું. આ માર્ગે જો આપણે ચાલેલા રહ્યા ને આટલી વસ્તુ આપણી પાસે છે તો આપણે અકબંધ છીએ. એમાં નુકસાન થયું, ભગવાનથી આપણું મન નોખું થયું, મોટા પુરુષથી આપણું મન નોખું થયું, સત્સંગની અંદર આપણને મન નોખું થયું, એની અંદર આપણને ઉત્સાહ ઉમંગ તૂટી ગયો, મોક્ષ માર્ગે ચાલવાનો, મુક્ત ભાવને કેળવવાનો, એ જ આપણું નુકસાન, અને એ માર્ગે ચાલવાનો જેટલો ઉમંગ એ જ આપણો ફાયદો. હવે જેને એવું હોય એને શું પછી દયા હૃદયની અંદર ઓટોમેટિક જ જેટલી રાખવી હોય એટલી રહે, અને દયા રાખવાથી ભગવાન રે, દયા એ પરમાત્માનું સ્વરૂપ છે, દયા સ્વયં મહારાજ જ છે. મહારાજને રહેવું ગમે છે, જેટલા મહારાજ હૃદયમાં હોય એટલી દયા વધારે હોય, જેટલા ભગવાન દૂર એટલી દયા ઓછી, જેટલું હૃદયમાં ભગવાન છે ને એટલી દયા રહે. એટલે કે છે ભગવાનના ભક્ત અતિ દયાળુ હોય, દિલના બહુ દયાળુ હોય, પડે કષ્ટ ન કાય, કોઈ દી કાયર થાય જ નહીં ગમે એટલું કષ્ટ પડે, પ્રાણ ધારીને પીડે નહીં,
પરપીડે પીડાય, કોઈ પ્રાણધારીને ક્યારેય પીડે નહીં, બીજાની પીડાથી પોતે પીડાને પામે, વાંધો નહીં, સમજે કે એને સમજણ ઓછી છે, થયા કરે. ભગવાન બુદ્ધ એક નગરમાં ગયા, ભિક્ષા લેવા ગયા, ને એની અંદર કોઈ વ્યક્તિએ બુદ્ધ ભગવાન પાસે આવીને એકલી ગાળો જ દીધી, એમને ગાળો જ દે દે કરી. બુદ્ધ ભગવાન કાંઈ બોલ્યા નહીં, થોડું હસ્યા. આગળ ગયા એટલે આનંદ શિષ્ય જે એમનો હતો એને પૂછ્યું કે પ્રભુ, તમને એને ગાળો દીધી તો તમે કાંઈ એને પ્રત્યુત્તરય ના દીધો, કાંઈ નહીં, તમે હસીને નીકળી ગયા. ત્યારે બુદ્ધ ભગવાને સરસ વાત કરી કે આનંદ, કોઈ દુકાને આપણે ગયા હોઈએ તો દુકાનવાળો તો એની પાસે જે માલ હોય એ બતાવે, ખરીદવો કે ન ખરીદવો એ આપણા હાથની વાત છે. કેવી સમજણ આપી બુદ્ધ ભગવાનને, ઉપદેશે આપણને કેવી સમજણ આપી, ખરીદવું કે ન ખરીદવું એ આપણા હાથની વાત છે. એની પાસે જે માલ હતો એને આપ્યો, આપણે એ માલ જોતો નહોતો તો એની સાથે બોલીને કામ શું છે. એ દુકાનદાર છે, આપણે ગ્રાહક છીએ. એની પાસે જે માલ હતો એ આપણને ખપતો નથી, એને બતાવી દીધો કે મારી પાસે આ માલ છે પણ આપણે નથી જોતો. આને કહેવાય અતિ દયાળુ, આને કહેવાય છોડતા શીખ્યા. આપણને તો કોઈ કે કંઈક કીધું હોય એ આપણને મોઢે નથી કીધું, ખૂનામાં જઈને કીધું હોય એને, કે થોડી અક્કલ ઓછી છે, આપણા વિશેનું સ્ટેટમેન્ટ શું આપ્યું હોય, અક્કલ ઓછી છે. હવે આપણે સાંભળ્યું જ નથી અક્કલ ઓછી છે, વાયા સાંભળ્યું હોય, સમજ્યા, વાયા. હવે વાયા સાંભળ્યું હોય અક્કલ ઓછી છે એમ, તો પાછી આપણે અક્કલ ઓછી હોય એમાંય ઓછી કરીએ, એની સામે જઈને પાછા કહીએ, તમે વાત કરતા હતા ને અક્કલ ઓછી, તો અક્કલ ઓછી છે કઈ મારી? ખરેખર ભાઈ અક્કલ ઓછી છે. ક્યાં ખૂનામાં તમને અક્કલ ઓછી છે એવો શબ્દ ના મળે એટલે તો ખૂનામાં જઈને વાત કરી હતી. તોય તમે પાછા અક્કલ ઓછી છે એમ સ્વીકાર્યું, કારણ કે જ્યારે એમ સ્વીકાર્યું કે હું અક્કલ વાળો છું ત્યારે અક્કલ ઓછીનો પ્રશ્ન આવ્યો ને, હું બહુ બુદ્ધિવાળો છું એવું પોતાની જાતને સ્વીકારી ત્યારે એવો પ્રશ્ન આવ્યો ને. પણ પોતાની જાતને જ્યારે એમ સ્વીકારે કે હું તો ભગવાનનો ભક્ત છું અને ભગવાનના ભક્ત હોય એમાં તો શું બુદ્ધિ હોય, એમાં બુદ્ધિ કેટલી, આ લોકની કોઈ બુદ્ધિ ના હોય. અને એ જે અક્કલની વાત કરે છે, વાત સાચી છે, અક્કલ ઓછી જ છે મારામાં, કારણ કે જે અક્કલની એ વાત કરે છે એ જગતની અક્કલની વાત કરે છે, મારી પાસે જગતની અક્કલ છે જ નહીં. એટલે એમને તો બહુ સાચી વાત કરી, ઉપરથી આપણે સાંભળ્યું હોય તો એમ કહેવાય કે ના ના તમે વાત બહુ સારી કરી, કારણ કે અક્કલ છે જ નહીં. પણ આ વાત વિચાર સમયે રહેવો, ટાઈમે રહેવો. આપણે અત્યારે વાત કરીએ છીએ ને સાંભળીએ છીએ, પરંતુ એ સમયે રહેવું કઠણ હોય છે. પણ જો એનું દ્રઢતા કરેલી હોય ને, આ બધી વસ્તુમાં એક જ છે, ભગવાન પ્રધાન થતા જાય એટલે આ બધું ગૌણ થતું જાય. નરસિંહ મહેતાને કોઈ એવું કહે કે તું ગાંડો છે, તો નરસિંહ મહેતાને કઈ પ્રોબ્લેમ નહોતો, કોઈ પ્રોબ્લેમ નહોતો. મુક્તાનંદ સ્વામીને કહેવા વાળાઓએ મોદકાનંદ કીધા, આત્માનંદ સ્વામીને કહેવા વાળાઓએ અનાત્માનંદ કીધા, ગુણાદિતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની જોડીઓમાં દેવતાઓ નાખવા વાળા હતા, પરંતુ એમને કાંઈ થયું નહીં એનું, કારણ કે ભગવાન જ પ્રધાન હતા, ભગવાન જ પ્રધાન હતા. અને આજે પણ એવા ભગવાનના ઓલિયા પુરુષો, ભગવાનના એવા સંતો ભક્તો, એને પણ કેટ કેટલું કેવી રીતનું પણ થતું હશે, છતાં પણ એની મસ્તીમાં મસ્ત રહે છે, કારણ કે અતિ દયાળુ દિલના. પ્રાણ ધારીને પીડે નહીં, કોઈને પીડા આપી જ નથી. આપણે પીડા થાય તો ભલે થાય, પણ આપણે કોઈને આપે મરવું ન મારવું, કેને શ્રીજી મહારાજે સંતોને કીધું ફૂફાડો રાખો આ વૈરાગ્યો સામે. અને ત્યારે સંતોએ જે મહારાજને કીધું, મહારાજ અમારા ભગવાન નિર્માની છે તો અમને માન કેમ ખપે, ફૂફાડો નહીં પ્રભુ, અમે તો સાધુતા જ રાખીશું. અને ત્યારે શ્રીજી મહારાજ બહુ રાજી થયા. શ્રીજી મહારાજે એમ ના કીધું યુગ પ્રમાણે સમય પ્રમાણે કરવા માંડો ફૂફાડા, શ્રીજી મહારાજ રાજી થયા કે બહુ સારું, તમે મારી જે ઈચ્છા હતી એ જ કર્યું, માટે જીવનમાં ફૂફાડા વૃત્તિ ઠીક છે. સત્સંગની અંદર તો આપણે કદાચ રોજ વાત સાંભળીએ, બે હાથ જોડીએ, પણ કુટુંબ પરિવારમાં નહીં, શાંતિથી
દયા રાખીને, દયા રાખીએ, દયાનો સ્વીકાર કરતા શીખીએ અને દયાને આપતા શીખીએ. પોતાને પોતાને સુખ જો પામવા બીજાનો ન બગાડે, પોતાનો સુખ જો પામવા બીજાનો ન બગાડે, દુષ્ટ આવે કોઈ દામવા તેને શાંતિ પમાડે, દુષ્ટ આવે કોઈ દામવા તેને શાંતિ પમાડે, ભક્ત જા જા ભક્ત સાચા ભગવાનના જા જા જડતા નથી. પોતાને સુખ જો પામવા બીજાનું ન બગાડે, બસ જીવ પ્રાણી માત્રનો આ સ્વભાવ છે. હું ગમે તે રીતે સુખ્યો થઈ જાઉં, બીજાને ગમે તે રીતે દુઃખ આપી દઉં, બીજાનું બગાડવાથી પોતાનું સારું ઈચ્છે એ ભગવાનનો ભગત જ નથી. બીજાનું સારું કરવામાં જ આપણું સારું હોય, કોઈ દિવસ બીજાનું ખરાબ કરવામાં આપણું સારું હોય જ નહીં. આજ દિવસ સુધી પૃથ્વી ઉપર એક એવો જન્મ્યો નથી જે બીજાનું ખરાબ કરીને પોતાનું સારું કરી શક્યો હોય. કદાચ સારું કરી શક્યો એવું દેખાનું હોય તો પણ તમે બુદ્ધિશાળી છો, સમાજમાં જોઈ શકશો ઘણા લોકોએ બીજાને દુઃખી કરીને સંપત્તિ મેળવી હોય. કદાચ એ સંપત્તિનું સુખ એને થોડો સમય લાગે પણ એની પાછલી પેઢીઓ ખલાસ થઈ ગઈ. શાસ્ત્રનો ન્યાય જ નથી કોઈને દુઃખી કરીને આપણે સુખી થઈએ એવો એક પણ આ પૃથ્વી પર આજ દિવસ સુધી એક પાક્યો નથી જેની પાસે એ સુખ રહ્યું હોય, એક પણ નહીં. આખી પૃથ્વી પર જેના શાસન હતા, આખી પૃથ્વી પર જેના શાસન હતા ખોબલા જેટલા, ખોબલા જેટલો દેશ અને આખી પૃથ્વી પર શાસન જેને કર્યું એને ખાલી કરીને જવું પડ્યું બીજાનું પડાવવા માટે જ્યાં જ્યાં ગયા ત્યાં. શક્ય જ નથી કોઈનું અહિત કરીને આપણું હિત થાય એ વાતમાં કોઈ માલ જ નથી. પરમાત્મા અંતર્યામી રૂપે બધાના હૃદયમાં રહ્યા છે. બીજાનું સારું કરતા શીખીએ, બીજાનું સારું કરતા શીખીએ, બીજાના સારાને સ્વીકારતા શીખીએ, બીજાના ઉત્કર્ષને જોતા શીખીએ અને બીજાના ઉત્કર્ષને આનંદથી હર્ષથી સ્વીકારતા શીખીએ. કોઈ કોઈની અંદર પડેલી જે શક્તિ છે, પ્રતિભા છે એનો સ્વીકાર, કોઈની પાસે જે સારી વસ્તુ છે એનો સ્વીકાર, સંપૂર્ણ હૃદયથી સ્વીકાર કે આ એની પાસે છે, છે જ છે જ, અને મારે એ વસ્તુને ટાળવાથી એ મારી પાસે નહીં આવી જાય, પરંતુ એમની પાસે છે અને હું જો એની સાથે સ્નેહ રાખીશ તો મને મળશે. માનો એક કરોડપતિ છે, બીજા પાસે એટલા રૂપિયા નથી. હવે ઓલો એવું વિચારે કરોડપતિનો ધંધો બગાડી નાખું, કરોડપતિના રૂપિયાનું આમ કરી નાખું, એના રૂપિયા વિનાનો રોડ પર લાવી દઉં, આવા બધા પ્લાનિંગમાં પડે તો એની જિંદગી ટળી જાય. ઓલાને થોડું નુકસાન ભલે થાય, નુકસાન તો થાય, દુર્જન મંડી પડે તો ગમે એવા, આ કળિયુગ છે, દુર્જનો મંડે તો સજ્જનને નુકસાન તો થોડું ઘણું કરે જ, એ 100% વાત છે. પણ ઓલો કરોડોપતિ છે, આ ગમે એટલું મચશે ઓલા નુકસાન તો થવાનું છે, પણ એની જગ્યાએ એવું વિચારે કે કરોડોપતિ છે ને તો એની સાથે એવી આત્મીયતા કરું, મારા રૂપિયા નથી, છે તો એના જ, પણ હું એની સાથે એવી આત્મીયતા કરું અને પછી એની સાથે એવી મિત્રતા કરી દે તો ઓલો એક વર્ષ પછી, બે વર્ષ પછી એને એવું કહે ખરો કે ગમે ત્યારે જરૂર હોય તો કહેજો. એનું બગાડવા જવું એના કરતાં એની સાથે સુધારી દઈએ તો. કોઈ ભગવાનનો ભક્ત છે એની પાસે આપણા કરતાં વધારે આધ્યાત્મિક સંપત્તિ પડી છે, આધ્યાત્મિક સંપત્તિનો વારસો આપણા કરતાં બહુ જાજો પડ્યો છે, ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ શ્રદ્ધા તપ સેવા મહિમા, તો એનો એ ખજાનો ગમે તે રીતે એને ખજાના સહિત દાટી દેવો એમ વિચારવું એના કરતાં એવા ભગવાનના ભક્ત સાથે હેત કરી એના રાજીપા દ્વારા એની એ સંપત્તિમાંથી થોડું થોડું આપણને મળી જાય તો આપણે પણ એવા થઈ જઈએ ને, તો ભગવાનના માર્ગે બેય સરસ દેખાય, બેય સરસ દેખાય. કોઈ સેવા બહુ કરે છે, માની લો કોઈ મંદિર છે, કોઈ સત્સંગ, બહુ સેવા કરે છે, સેવા કરે એટલે એનું તો
બધાય કહે ને કે બહુ સારી સેવા કરે છે. હવે બીજા એવી સેવા નથી કરી શકતા એટલે એને એની સાથે ઈર્ષા થાય છે, જ્યારે હોય ત્યારે આમનું જ નામને ઉલ્લેખ કેમ થાય છે? તો ઓલાનું બગાડવા મહેનત કરે, ઓલાની ખરાબી જોવા મહેનત કરે, એની જગ્યાએ જે સેવા કરે છે એમને જ એમ કે તમારે સેવાની જરૂર હોય તો મને કહેજો, હું ક્યારેક સેવા કરવા આવીશ, એમ કરતાં 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 એનો સેવા કરવાની જે શ્રદ્ધા જોઈ અને એનો ગુણ લેવાથી એ શ્રદ્ધા આપણી અંદર આવે, આપણી અંદર આવે. કોઈનું બગાડીને ક્યારેય આપણું સારું થવાનું નથી. આ સૂત્ર જીવનની અંદર બરાબર કોતરીને લખી રાખવાનું કે આપણે કોઈનું ખરાબ કરવાના સંકલ્પ કરીએ, વિચાર કરીએ, ક્રિયા કરીએ, એનાથી આપણું સારું થશે એવો એક કેસ હજુ આ પૃથ્વી પર સર્જાયો નથી. એક કેસ નથી સર્જાયો જેનું સારું થયું હોય. પણ હા, બીજાનું જેને સારું કર્યું છે, બીજાનું જે સારું ઈચ્છ્યા છે, એનું બહુ સારું થયું છે, એનું બહુ સારું થયું છે. કારણ કે કોઈનું સારું કરીએ ને હૃદયમાંથી આશીર્વાદ મળે. કોઈના રાજી, આપણે તો રાજીપાના ભિખારી થવું, રાજીપા માટે ભીખ માગવી, રાજીપો કેવી રીતે મારી ઉપર ભગવાનનો ભક્ત રાજી થાય. બહુ પ્રકારના રાજીપાના બહુ પ્રકારના ઉપાયો હોય છે, અલગ અલગ ઉપાયોથી ભગવાનનો ભક્ત રાજી થતો હોય છે. આપણે રાજીપાના ભિખારી રહેવું, રાજીપાના માર્ગે હંમેશા ભૂખ્યા રહેવું, હજુ રાજીપો જોઈએ છે, હજુ જોઈએ, તૃપ્ત ના થઈ જવું. અને એવું જો કરવું હશે ને તો બીજાનું સારું કરશું ને તો રાજીપો મળશે. ઘણી વખત એવું હોય કે આપણે અમુક સિચ્યુએશન એવી હોય કે જેમાં તમે ઈચ્છો તો જ એનું સારું થઈ શકે, ના ઈચ્છો તો એને ઘણું નુકસાન થાય એવું હોય, તેનું સારું થાય એવું જો આપણે કરીએ તો ભગવાન આપણી ઉપર બહુ રાજી થાય. ભગવાનના ભગતના બધા સાચા જેને થવું છે ને એના લક્ષણ છે, સાચા થવું છે એના લક્ષણ છે. તમે કુટુંબ પરિવારમાં હો, ભાઈ ભાઈ હો, ધંધા બિઝનેસ કરતા હો, બાજુમાં હો, કોમ્પિટિશન હોય તમારા ધંધાની, તો પણ નહીં. ભાઈ ભાઈ નહીં, તમે મિત્ર હો, અરે તમારો દુશ્મન હોય ને સામે બિઝનેસ નાખીને બેઠો હોય તોય તારા સુખ તો તું જ ને શોધે, સુઈ રે તાની સોડજો ને. દેવાનંદ સ્વામી કે તારા સુખ તને ગોતતા આવશે, સુખ અને દુઃખ બંને ગોતતા આવી જશે ભગવાનની ઈચ્છાથી. આપણે આપણી રીતે મહેનત કરવાની, પણ કોઈનું અહિત આપણે નથી કરવું. અહિત નથી છું તો આપણે સાચા ભક્ત તરીકે મહારાજની ડાયરીમાં લખાશું. દુષ્ટ આવે કોઈ દમવા, તેને શાંતિ પમાડે. એવો ભગવાનનો ભગત તો એવો હોય, મારો મારો ને કાપો કાપો કરતો આવે ને એ શાંત થઈ જાય. મુક્તાનંદ સ્વામીની પ્રકૃતિ એવી હતી, મારો મારો કાપો કાપો કરતો આવે, શાંત થઈ જાય. આપણા દાદા ગુરુજી એવા હતા, એના ચરિત્રો નંદાખ્યાનની અંદર લખાણા છે, વાંચો. ગમે એવો વ્યક્તિ મારો મારો કાપો કાપો નક્કી કરીને આવ્યો, આમ કરદો આમ કરદો આમ કરદો, જ્યાં ત્યાં આવે ત્યાં શાંત થઈ જાય. આ પ્રકૃતિ ભગવાનના ભક્તની હોય. દુષ્ટ આવે દમવા તો એને શાંતિ પમાડી દે, એને હૃદયમાં એમ થઈ જાય કે આની યારે હું બોલું, આની યારે હું બોલું. પેલો મુંબઈની અંદર નહોતો દુકાનદારનું આપણે અહીં નાટ જોઈએ છે ને, રૂપક દાદા ગુરુજીનું કરે કે બધી જે દેવની દુકાનોની જમીન હતી ને બધું હતું ને, પછી જ્યારે મહંત થયા અને ત્યારે ઓલો આવ્યો ધુઆપુઆ થઈને ગાળો બોલવા લાગ્યો, કેટલું બધું અપશબ્દ બોલ્યો. દાદા ગુરુજી એક શબ્દ ના બોલે, ઉપરથી એમ કીધું, ભાઈ હવે ચા પાણી પી લો. ઓલાને આશ્ચર્ય લાગ્યું કે આવું હોય, આવું હોય, આવું હોય. કંડારી ગુરુકુલની અંદર આજથી વર્ષો પહેલાં એક ભાઈ આવી, ત્યાં આગળ ઓફિસની દાદર છે ત્યાં પૂજ્યપાદ ગુરુજીને આવીને જે ગાળો દે, એટલી બધી ગાળો દીધી કે ના પૂછો વાત. હવારનો પોર 7:30 થયેલા, આરતી સ્તુતિ આવું પતીને ગુરુજી એમ બહાર ક્યાંક નીકળ્યા ગૌશાળા બાજુ જવા, એને જે અન્ન બનાવો છે બહુ ગાળો દીધી. હવે કોઈ કોઈ સંસ્થામાં આવી નામ કરે, એને પોલીસ સ્ટેશનની અંદર જો નખાવ્યો હોય તો અડધો કલાક સુધી જેમ તેમ બોલ્યો એ વ્યક્તિ. ગુરુજી કાંઈ ના બોલ્યા. ભગત ત્યાં હતા એક, હરિભગત આપણા મૂળજી ભગત, ભગત તો તરત તપી જાય. ભગતને ગુરુજી કે તમે એક શબ્દ ના બોલતા, એને જે બોલવું છે બોલી લેવા દો. બોલાઈ ગયો. પછી ગુરુજી કે ભગત હવે તમે છે ને નાસ્તો કરવા જાઓ, ઓફિસના માણસને કે નાસ્તો કરાવી દો અને પછી પાછા આપણે મળીએ, કે એટલે પાછા તમારો પાવર આવી જાય, હવે થાકી ગયા છો જાઓ. ઓલા કે અસર કાંઈ નથી થતી તમને આટલું કીધું તોય? ગુરુજી કે નાસ્તો કરી આવો, જાઓ જાઓ ભગત. કે આ મોટા પુરુષોનું લક્ષણ છે. અને નિર્બળ હોય ને નિર્બળ,
નિર્બળને જોર બહુ કરવું પડે, બળિયાને બોલવું ઓછું પડે, બળિયાને બહુ ઓછો બધું કરવું પડે, એને કોઈનું કોઈ બાજુથી કોઈ દુઃખ આવે તો બળિયો છે ને પી જશે, શક્તિશાળી છે ને સમર્થક આ ઝરણા કરવા એ બધાથી ના થાય, એ બહુ અઘરી વાત છે. આપણે તો એમાંનું કશું જ આવતું ના હોય, આપણે તો કશું જ આવતું ના હોય તોય પણ આપણે જો એને નથી પી શકતા તો આપણે હજુ કેટલી કાચી માટીના છીએ. અને મોટા પુરુષો ને ભગવાનના મોટા મોટા ભક્તોને કેટલું આવી ગયું તો પણ એ પી ગયા, સાચાની અંદર એમની ગણતરી થઈ છે અને ગણતરી થઈ હતી અને એ માર્ગે જે ચાલશે એની ગણતરી થશે. દુષ્ટ આવે કોઈ દંભાય અને શાંતિ પમાડી દે. ક્ષમા ગણી ક્ષોભે નહીં, સુખ દુઃખ ને સહે, નિષ્કુળાનંદ એવા ભક્તથી હરી દૂર ન રહે. ભક્ત સાચા ભગવાનના જા જા જળતા નથી. ક્ષમા ગણી ક્ષોભે નહીં, ક્ષમા આપવાની અંદર ઉદાર હોય, ક્ષમાનું સર્ટિફિકેટ લઈને જ ફરતા હોય. કોઈ આવે કે ભાઈ માફ કરજો, લો ને ભાઈ લેતા જ જાઓ, તારીખ નાખી લેજો તમારા, અરે 25-25 તમારા પાસે રાખી મૂકો, સર્ટિફિકેટ સહી કરેલા ક્ષમાના આપી જ રાખ્યા હોય, લો તમારી જાતે તારીખ નાખી લેવાની, જે તારીખ ટાઈમ નાખો હોય નાખી લેજો. એવા હોય ભગવાનના ભગત, કારણ કે એની આને હારે મતલબ જ ના હોય. એને તો જેની નજર પહોંચી ગઈ છેક સાબાસ સમજણ એની, એને તો છેક નજર પહોંચી ગઈ. જે આકાશમાં વિહાર કરવાવાળો હોય એને પૃથ્વીના ટેકરાઓ ને ખાડાઓ હારે કોઈ મતલબ નથી. આકાશમાં ઉડવાવાળું એક પ્લેન છે એને આ પૃથ્વીના કોઈ ખાડા ટેકરાઓ નડે છે? અને રોડનો ટ્રાફિક નડે છે? આકાશમાં ઉડવાવાળા વિમાનને અહીં રોડ ઉપર ગમે એટલો ટ્રાફિક થઈ ગયો હોય તો એને નડે છે? નથી નડતો. એમ એવો ભગવાનનો ભક્ત, એનું લક્ષ્ય જ ઊંચું બંધાનું છે. આ દેહ પડ્યો અને પંચાળાના પહેલામાં મહારાજ કવિએ મુક્તોની પંક્તિમાં ભળવું છે, એ મુક્તોની પંક્તિમાં ભળવું છે, એ પુરુષોત્તમ નારાયણના સુખે સુખિયા થવું છે, એનું લક્ષ્ય જ એટલું ઊંચું છે. આકાશમાં વિહાર કરવાવાળો જે અક્ષરના ભાવને પોતાની અંદર નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, હું તો અક્ષર છું, આત્મા છું, ભગવાનનો દાસ છું, ત્રણ દેહથી પર છું, આવું જેને રટન કરવાવાળો છે, જે અક્ષરની ઊંચાઈ ઉપર જવા માગે છે, એને વરી નિંદા સ્તુતિ મારું કોઈ ખરાબ કરે, આ કરે તે કરે, એનું એના ખાડા ટેકરાઓ એની પાસે ના હોય. એની પાસે તો બસ ઊંચાઈ ઉપર ઉડી અને ઊંચું લક્ષ્ય જે છે એને પામવું આ જ નજર હોય. એટલે ક્ષમા ગણી ક્ષોભે નહીં, કોઈ દી અકળાઈ ના જાય, સુખ દુઃખને સહે, ગમે એવું સુખ દુઃખ આવે એને સહન કરી લે. નિષ્કુળાનંદ એવા ભક્તથી આવો જે ભક્ત છે, શુદ્ધ લક્ષવાળો, શુદ્ધ આશયવાળો, રાત ને દિવસ જે પોતાને પામવું છે એની ચિંતા કરવાવાળો, એને વિશે નિમગ્ન રહેવાવાળો. અને બહુ વિચારીશું ને ઊંડું, બહુ વિચારીશું ને તો હું એવું વિચારું કે આપણી પાસેથી બધું જતું રહે ને. આપણે જેને લૂંટાઈ ગયું માનીએ, આપણું કોઈ ખરાબ કરી દેશે એવું માનીએ, આપણું શું થશે ભવિષ્યમાં એવું માનીએ, કે આપણી પાસે શું હશે ને કેમ હશે ને કેવું, આવા બધા જે આપણા સુલ્લક વિચારો છે ને, એનું કારણ એ છે આપણે પૃથ્વી પર હાલીએ છીએ. પણ આપણે જો વિચારીએ કે આપણે ભગવાનના સાચા ભક્ત થઈને ભગવાનને પામવું છે ને ભગવાનના ધામ સુધી પહોંચવું છે ને ભગવાનની મૂર્તિને પામવું છે, તો એ લક્ષ્યને એ ઉદ્દેશની અંદર તો એક જ વસ્તુ રહે છે, ભગવાન આપણી પાસેથી ક્યારેય પણ ભગવાનનું ભજન કેટલું કરવું કેમ કરવું એ આપણા હાથની વાત છે. ભગવાનના ભક્તનો સંગ એ પણ મહારાજે આપણને દીધો છે, અને ભગવાનના ભક્તનો સંગ મહારાજ આપણને દેશે તો ભક્તનો સંગ અને ભજન બે વસ્તુ મહારાજ આપણી પાસે અખંડ રાખે ને તો આપણું કશું ગયું નથી, આપણું કશું જવાનું નથી, આપણું કંઈ લૂંટાયું નથી ને આપણું કંઈ લૂંટાશે નહીં, આપણું કોઈ ખરાબ એ બેમાં કરી શકે એમ છે નહીં. એ બે વસ્તુ આપણા હાથની વાત છે, ભજન અને ભગવાનના ભક્તનો સંગ. ભગવાનનો ભક્ત એવો ઓળખીને એનો સંગ રાખવો અને ભજન કરવું એ આપણા હાથની વાત છે. બંને રહસ્યને અભિપ્રાય એ આપણા હાથની વાત છે, જો આપણે એને પકડી રાખીએ તો આપણા હાથને વિશે રહે. અને એ તો એટલું તો ભગવાને આપણને સહજમાં દીધું છે,
માટે અહીંયા આગળ નિષ્કુળન સ્વામી કહે છે, ભગવાનના સાચા ભક્ત ઝાઝા જડતા નથી, પરંતુ સ્વામીનું આ પદ લખીને આપણને સર્વને એટલો જ ઉપદેશ આપવો છે સ્વામીને કે આપણે ભગવાનના કાચા ભક્ત મટીને સાચા ભક્ત થઈએ, અને સાચા ભક્તના લક્ષણ છે, અને એવો જે ભક્ત છે એનાથી ભગવાન દૂર રહેતા નથી, બસ આપણે મહારાજની નજીક, મહારાજ આપણી નજીક રહે, આવા લક્ષણો આપણી અંદર કેળવાય એવી નિષ્કુળાનંદ સ્વામી ગુરુજી ભગવાનના એવા સંતો ભક્તો જે એવી રીતે મહારાજને રાજી કરી શક્યા હોય, એનો રાજીપો આપણી ઉપર થાય તો એવા થઈએ એવી પ્રાર્થના સહિત આ પદ 3 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજ.